તારીખ 21 ડિસેમ્બર, આજનો દિન મહિમા, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ ઈસવીસન 1919માં અમદાવાદમાં થયો હતો. એમના પ્રિય વિષયો હતા ગણિત અને વિજ્ઞાન. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી. કોસ્મિક રે એમનો પ્રિય વિષય હોય આ અંગે ભારતમાં ઠેર ઠેર સંશોધન કેન્દ્રો ઊભા કર્યા. તેમણે ભારતમાં કૃત્રિમ ઉપગ્રહો દ્વારા ટેલિવિઝનના કાર્યક્રમોના પ્રસારણની કલ્પના સૌ પ્રથમ કરી અને સાકાર પણ બનાવી. શાંતિ સ્વરૂપ ભટનાગર મેમોરિયલ એવોર્ડ અને પદ્મભૂષણના બહુમાન એમને મળ્યા હતા. જીનીવાની અણુ પરિષદમાં એમણે કહ્યું હતું કે વિજ્ઞાન એ સાધન છે, સાધ્ય નથી, અધ્યાત્મનો એક યજ્ઞ છે. અર્થાત વિજ્ઞાન પ્લસ હિંસા ઇઝિકલ ટુ સર્વનાશ. જીવનના છેલ્લા શ્વાસ સુધી એ કર્મ કરતા રહ્યા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે, વિજ્ઞાનની પ્રગતિ માટે, સંશોધનના વિકાસ માટે ખર્ચી નાખ્યું. બ્રહ્માંડ અને સૌરમંડળના અજોડ જટિલ પ્રશ્નોનો પ્રાયોગિક ઉકેલ મેળવવાનું શ્રેય ડૉક્ટર વિક્રમ સારાભાઈને ફાળે જાય છે. વિજ્ઞાન, પરમાણુ ઉર્જા, ટેક્સટાઇલ ક્ષેત્રે આજે ભારત જે કંઈ એનો સંપૂર્ણ યશ વિક્રમ સારાભાઈને ફાળે જાય છે. 21 ડિસેમ્બર 1971નો એ દિવસ હતો. ત્રિવેન્દ્રમના રોકેટ લોન્ચિંગ સ્ટેશનનું નિરીક્ષણ કરવા તેઓ નીકળ્યા હતા. પણ ત્રિવેન્દ્રમથી 12 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલી હોટેલના એક કમરામાં જ હૃદયે દગો દઈ દીધો. એ હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો. માત્ર 52 વર્ષની વયે તેમણે દુનિયા છોડી ત્યારે દેશને તેઓ કદી ન ખૂટે એટલો વિજ્ઞાન વારસો આપતા ગયા. આધુનિક ભારતના આ આર્કિટેક્ટને 100 સલામ.